નમસ્કાર, હું છું દીપાલી. બ્રિજભૂષણ સામે આંદોલન કરી રહેલા પહેલવાનોની પીછેહટ જોવા મળી છે. પહેલવાન સાક્ષી મલિક રેલવેની નોકરી પર પરત ફર્યા છે, તો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પણ નોકરી પર પરત ફર્યા છે. આ સાથે સાક્ષી મલિકે ટ્વીટ પણ કર્યું અને કહ્યું કે સત્યાગ્રહ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે આંદોલનથી ન તો પાછળ હટ્યા છીએ કે ન તો હટીશું. તો પહેલવાનોના આંદોલનમાં જાણે કે બે ફાટા પડી ગયા હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે. પહેલા સાક્ષી મલિક અને હવે વધુ બે પહેલવાનો પણ આંદોલનમાંથી અત્યારે પાછા હટ્યા છે અને તેમણે પોતાની નોકરી પર પરત ફર્યા છે. બ્રિજભૂષણ સામે આંદોલન કરી રહેલા. શું હજુ પણ આપ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટી સાથે આપનું માતા પિતા બનવાનું સપનું સાકાર કરો. ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે વિશ્વાસુ અને નિષ્ણાંત અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9015245245 પર. પહેલવાનની પીછેહટ જોવા મળી છે. હવે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પણ નોકરી પર પરત ફર્યા છે. પહેલવાન સાક્ષી મલિક પણ અગાઉ રેલવેની નોકરી પર પરત ફર્યા છે. જોકે સાક્ષી મલિક દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે અને તેમણે કહ્યું કે આ આંદોલન ચાલુ જ રહેશે, ક્યારેય આંદોલનથી પીછેહટ કરી નથી અને આગળ પણ નહીં કરીશું, સત્યાગ્રહ ચાલુ રહેશે. તે પ્રકારનું ટ્વીટ સાક્ષી મલિક દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ હવે સાક્ષી મલિક બાદ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ પણ આ આંદોલનમાંથી પીછેહટ કરીને પોતાની નોકરી પર પરત ફર્યા છે.